જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, કેમ છો? તો બાળકો, આજે આપણે કયો વિષય શીખવાનો છે? વિષય અંગ્રેજી. તો આપણે અંગ્રેજી માં આગળ ક્યાં સુધી શીખી ગયા? નંબર 8 સુધી શીખી ગયા. ત્યારબાદ કયો નંબર આવે છે? નંબર 9. 9 એટલે શું થાય? 9. આપણે શું આપેલું છે? નંબર 9 બોલો અને લખો. આપણે નંબર 9 બોલવાનો છે અને લખવાનો છે. તો બાળકો, આમાં કઈ કઈ લાઈન ઉપયોગ કરેલો છે? ઊભી લાઈન અને આકારમાં કયો છે? અર્ધગોળ. આપણે બંનેનો ઉપયોગ કરીને આપણે નંબર 9 લખતા શીખવાનું છે. તો ચાલો બાળકો, આજે દર્શન આપેલું છે તમને કાર્ટૂન નું. તો કેટલા કાર્ટૂન છે? તો ચાલો કાઉન્ટ કરીએ. આપણે ક્યાંથી કરવાના છે? તો આપણે અંગ્રેજીનો વિષય છે, તો આપણે નંબર 1 થી શરૂ કરીશું. તો તમારે પણ મારી સાથે કાઉન્ટ કરવાનો છે. તો ચાલો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા કાર્ટૂન આપેલા છે બાળકો? 9. તો 9 એટલે કેટલા થશે? 9. તમને મોટો 9 આપેલો છે ટપકા વાળો, તેને આપણે શું કરવાનું છે? એક ટપકાને બીજા ટપકા સાથે જોડીને આપણે 9 પૂર્ણ કરીશું. તમારે ધીમે ધીમે પેન્સિલ એક ટપકાને બીજા ટપકા સાથે જોડવાનું છે અને શું કરવાનું છે? 9 એટલે 9. તમારા બાળકો, કેટલી વાર ખૂટવાનું છે? 10 વાર ખૂટવાનું છે અને બોલવાનું છે. ત્યારબાદ તમે નીચે બોક્સમાં 9 આપેલા છે ટપકા, તે આપણે શું કરવાનું છે? ટપકા જોડે 9 પૂર્ણ કરીશું. આપણે કઈ કાગળ આવે છે? ગોળ, ઊભી લાઈન, અર્ધગોળ, ઊભી લાઈન, શું બની જશે? 9. 9 એટલે શું થશે? 9. અંગ્રેજીમાં ક્યાં સુધી નંબર શીખી ગયા? 1 થી 9 સુધી શીખી ગયા. તમારે પણ ચોપડીમાં 9